અડાજણ વિદ્યાકુંજ સ્કૂલ નજીક એપાર્ટમેન્ટના ફ્લેટના એસીનો શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગમાં દાઝી ગયેલા સા પરિવારની માસૂમ દીકરી સહિત માતા-પિતાને તાત્કાલિક 108 ની મદદથી ખાંગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અડાજણ વિદ્યાકુંજ સ્કૂલ નજીક એપાર્ટમેન્ટના ફ્લેટના એસીમાં શોર્ટ સર્કિટ બાદ ધડાકાભેર આગ ફાટી નીકળી હતી જેથી એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ડાજી ગયા હતા રાત્રે અઢી વાગ્યે બનેલી આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જતા આગ પર કાબુ મેળવાયો હતો આગમાં ડાજી ગયેલા શાહ પરિવારની માસૂમ દીકરી સહિત માતા પિતાને તાત્કાલિક એકસો આઠની મદદથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા બચાવી લેવાયા હતા વહેલી સવારે લાગેલી આગને લઈ સંકલ્પ એપાર્ટમેન્ટના અન્ય ફ્લેટ હોલ્ડરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ફાયર અધિકારીના જણાવ્યા મુજબ આગનો કોલ મળ્યા બાદ તાત્કાલિક ફાયરની ટીમ દોડી ગઈ હતી અને એપાર્ટમેન્ટના ફ્લેટના બેડ રૂમના એસીમાં લાગેલી આગને કારણે બેડના ગાદલા ગાડલા લાકડાના બે કબાત અને પંખો પણ બળી ગયો હતો માત્ર દસ મિનિટમાં આગને કાબૂમાં લઈ દાઝી ગયેલા એક જ પરિવારના ત્રણેય સભ્યોને એકસો આઠની મદદથી હોસ્પિટલ રવાના કરી દેવાયા હતા જેમાં જિગ્નેશભાઈ વિનોદભાઈ શાહ જુલિસબેન જિગ્નેશભાઈ શાહ તેમજ રિષિકાનો સમાવેશ થાય છે શાહ પરિવાર સંકલ્પ એપાર્ટમેન્ટમાં છ મહિના પહેલાં જ રહેવા આવ્યો હતો રિષિકા પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે સમગ્ર ઘટનાની નજરે જોનારા નરેશભાઈએ જણાવ્યું હતું કે ઘટના લગભગ રાતના અઢી વાગ્યાની આસપાસ બની હતી તેમજ તેઓના રો હાઉસના પાછળના ભાગે આવેલા એક એપાર્ટમેન્ટના ફ્લેટના એસીમાં બ્લાસ્ટનો જોરદાર અવાજ સાંભળી ઊંઘ ખુલી જતા તેઓએ આગ લાગી હોવાનું જોયું હતું જેને લઈ તાત્કાલિક ફાયર પોલીસ એકસો આઠ અને જેઈ જાણ કરી દીધી હતી કેમેરામેન સાબિર સૈજ સાથે બીજલ પટેલ દિવ્યાંગની સુરત